હેલો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે નિપાત વિશે સમજશું ખૂબ જ નાનો છતાં પણ અગત્યનો એવો મુદ્દો છે નિપાત તો જોઈએ સંજ્ઞા સર્વનામ વિશેષણ ક્રિયા રૂપ કે ક્રિયા વિશેષણ સાથે આવતા આગ્રહ ભાર વિનંતી મર્યાદા વગેરે જેવા વધારાના ભાવ અર્થનું ઉમેરણ કરતા પદોને નિપાત કહે છે નિપાતના કુલ ચાર પ્રકાર છે જ્યાં આપણે આગળ જોઈએ પેલો પ્રકાર છે ભારવાચક નિપાત જેમાં જ પણ તો શુદ્ધા વગેરે ભારવાચક નિપાત છે આ બધા જ વાક્યમાં આવે ત્યારે આપણે આ વાક આ શબ્દો બોલતી વખતે વાક્યમાં ભાર મૂકવામાં આવે છે એટલા માટે ભારવાચક નિપાત છે ઉદાહરણ જોઈએ તો સ્વર્ગમાં આંસુ હોતા જ નથી અહીંયા જ ઉપર છે ભાર મૂકવામાં આવ્યો બોલતી વખતે એટલા માટે આ ભાર વાચક નિપાત છે હજી એક ઉદાહરણ જોઈએ તો બીજે સાદી પણ કરી લીધી એટલે પણ ઉપર ભાર મૂક્યો એટલા માટે પણ આ ભારવાચક નિપાત છે હજી એક ઉદાહરણ જોઈએ તમે શુદ્ધા ખોટું બોલ્યા અહીંયા સુદ્ધા ઉપર ભાર મૂકવામાં આવ્યો એવી જ રીતના જ્યાં જ ય પણ તો સુધા વગેરે ઉપર ભાર મૂકી અને બોલવામાં આવે છે એટલા માટે એ ભારવાચક નિપાત છે બીજો પ્રકાર છે સીમા વાચક સીમા બતાવી દેવામાં આવે છે જેમ કે ફક્ત કેવળ માત્ર તદ્દન સાવ છેક આ બધી જ છે એ સીમાઓ છે એટલે વાક્યોમાં સીમા બતાવી દેવામાં આવે તેને સીમાવાચક નિપાત કહે છે ઉદાહરણ જોઈએ તો એ કેવળ નિરાશ થવાની વાત છે અહીંયા કેવળ છે એ સીમાવાચક છે અમારી ઓળખાણ માત્ર માત્ર એક પક્ષી છે 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 એ સીમાવાચક આવું ટીવી ફક્ત ગામમાં બે જ જણને ત્યાં છે ફક્ત છે એ સીમાવાચક છે હવે ત્રીજો પ્રકાર છે આપણે જોઈએ નિપાતનો ત્રીજો પ્રકાર છે આગ્રહ વિનંતી કે ખાતરીના અર્થમાં એના બે જ નિપાત છે ને અને કે આ બંને નિપાત છે એના દ્વારા આપણે આગ્રહ કે વિનંતી કરીએ છીએ ઉદાહરણ જોઈએ તો મારે ત્યાં જમવાનું રાખો ને જો અહીંયા ને બોલવાથી આપણે આગ્રહ કર્યો છે વિનંતી કરી છે એટલા માટે આ વિનંતી અને આગ્રહના અર્થમાં વપરાય છે હજી એક ઉદાહરણ જોઈએ તો તમે કાંઈ સંસ્કૃત અભ્યાસ કરેલો કે જો અહીંયા કે દ્વારા ખાતરી કરવામાં આવે છે એ ખાતરીના અર્થમાં અહીંયા કે છે એ વાપરવામાં આવ્યો છે એટલે આગ્રહ અને વિનંતીના અર્થમાં ને અને કે બે નિપાત છે એ ઓળખાય હવે ચોથો પ્રકાર છે આદર કે વિનયનો અર્થ અહીંયા એક જ નિપાત છે જી જો કોઈને આપણે જી કહીને આદર આપી શકીએ ભાવ આપી શકીએ ઉદાહરણ જોઈએ તો વનમાં વહાલા જી કને હું વસુ વસું છું ને ન અહીંયા વહાલા જી એને જી કહીને સંબોધ્યા છે એટલે અહીંયા જીના અર્થમાં આદર આપ્યો છે ભાવ આપ્યો છે અને આ વાક્યમાં ય પણ નિપાત છે છે એ ભારવાચકની પાત છે અજેક ઉદાહરણ જોઈએ તો મંત્રીજી અમારી ઘરે આવો ને જોયા ખાલી મંત્રી અમારી ઘરે આવો ને એવું કહ્યું હોય તો કોઈ આદર આપ્યો હોય કે ભાવ આપ્યો હોય એવું નથી લાગતું પરંતુ મંત્રીજી કહીને આપણે એને ભાવ આપ્યો છે માન આપ્યું છે એવી જ રીતના આદર અને આદર કે વિનયના અર્થમાં જીની પાત વપરાય છે જો તમને આ વિડિયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો